સુરત એરપોર્ટ પર વધુ એક હિન્દી ફિલ્મનું શૂટિંગ થયું હતું. બોલિવૂડના જાણીતા અભિનેતા નીતિન મુકેશે હિસાબ બરાબર ફિલ્મનું શૂટિંગ અહીં કર્યું હતું, જેમાં સુરતી કલાકારોને પણ હિસ્સો મળ્યો હતો, જેમાં સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર એવા કે આર ગોહિલ સાહેબને પણ નીતિન મુકેશ સાથે રોલ અદા કરવાની તક મળી હતી. ટર્મિનલ બિલ્ડિંગના અરાઇવલ એરિયામાં બોમ્બ મૂકવા અને વિમાન હાઇજેક કરવાનું દ્રશ્ય અહીં ફિલ્મવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર સાંજે 5 વાગ્યા પછી કલાકો સુધી બીજી ફ્લાઇટની અવર જવર નહીં હોવાથી એરપોર્ટ પર ફિલ્મ શૂટિંગ માટે બોલિવૂડની નજર સુરત એરપોર્ટ પર ઠરી છે. સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગના અરાઇવલ એરિયાના એક ભાગમાં લગેજ બેગના ઢગલા સાથે નીલ નીતિન મુકેશ પર દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. સહયોગી અભિનેતાઓ અને શૂટિંગ સ્ટાફનો મોટો કાફલો લાવવાને બદલે સુરતની ગુજરાતી રંગભૂમિના 30-40 કલાકારોને નીલ સાથે અભિનયની તક આપવામાં આવી હતી, જેમાં સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર એવા કે આર ગોહિલને પણ નીલ નીતિન મુકેશ સાથે રોલ અદા કરવાની તક મળી હતી. કે આર ગોહિલ અનેક ગુજરાતી હિન્દી સિરિયલો અને વેબ સિરીઝોમાં પણ કામ કરી ચૂક્યા છે, ત્યારે બોલિવૂડ મૂવીમાં નીલ નીતિન મુકેશ જેવા મહારથી એક્ટર સાથે સુરતના કલાકાર રૂચા શુક્લા સહિત અન્ય કલાકારોએ પણ મહત્વની ભૂમિકા અદા કરી છે. આ દ્રશ્યમાં ટર્મિનલ બિલ્ડિંગમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બેગેજમાં બોમ્બ શોધે છે. વિમાન હાઇજેકનો પ્લાન નિષ્ફળ બનાવવાનો પ્રયાસ થાય છે. એરપોર્ટ ઓથોરિટીએ ફિલ્મના શૂટિંગ માટે ગત રોજ સાંજે 5 થી આજે સવારે 5 વાગ્યામાં શૂટિંગ પૂરું કરવાની મંજૂરી આપી હતી. મૂળ સૌરાષ્ટ્રના એવા કે આર ગોહિલે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત ગુજરાતમાં પણ વિવિધ સિરિયલોમાં ભૂમિકા અદા કરી સુરતનું નામ રોશન કર્યું છે. હવે બોલિવૂડમાં પણ કામ કરી ચૂક્યા છે, ત્યારે કે આર ગોહિલના શુભચિંતકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હિસાબ બરાબર ફિલ્મનું દિગ્દર્શન અશ્વિન ધીર કરી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં નીલ નીતિન મુકેશ, માધવન, કીર્તિ કુલહારી અને અભિનેત્રી રશ્મિ દેસાઈ છે. સુરત એરપોર્ટથી રાતે ઉપડતી બેંગલુરુની ફ્લાઇટના પેસેન્જરો સુરત એરપોર્ટ પર નીલ નીતિન મુકેશને શૂટિંગ કરતા જોઈ ઝૂમી ઉઠ્યા હતા. આખી રાત દરમિયાન આ ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.